णीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ સાગર પૂરબીજુ તરંગ નાગેરમાં લોઢવા ગામે લખુબાઈને ત્યાં થોડો સમય રહ્યા ત્યાંથી પ્રાચી પાટણ માંગરોળ થઈને બાલપ્રભુ નીલકંઠ લોજ ગામ પધારે ત્યાં સુધીની કથા આ તરંગમાં સાંભળીશું શ્રીહરિ ગુપ્તપ્રયાગથી ચાલ્યા લીલા નાઘેર દેશમાં લોઢવા ગામમાં આવ્યા જ્યાં એક નિષ્કામ ભક્ત રહેતા હતા તેમનું નામ લખુબાઈ હતું અને તે ચારણ જ્ઞાતિના હરિભક્ત શિરોમણી સ્ત્રી ભક્ત હતા તેને ઘેર ઘનશ્યામ શ્રીહરિ પધાર્યા શ્રીહરિ સર્વના નાથ છે અંતર્યામી છે તેમને માટે કંઈ અજાણ્યું નથી કારણ કે અનેક કોટી બ્રહ્માંડોની જીવન દોરી તેમના હાથમાં છે સદગુરુ મુક્તાનંદ સ્વામી ભક્તરાજ દાદા ખાચરને આ દિવ્ય કથામૃત એનું રસપાન કરાવે છે લોઢવા નામનું ગામ ચારણ જ્ઞાતિના એક સ્ત્રી ભક્ત લખુબાઈ એનું નામ આ લખુબાઈના ઘરે ભગવાન શ્રીહરિ સામે ચાલીને પધાર્યા કારણ કે એ કેવા હતા નિષ્કામ ભક્ત હતા હજી એ કેવા ભક્ત હતા એ આગળ ઘણું વર્ણન આવશે મેં ઘણી વાર આગળ પણ કથામાં વાત કરી શોધવાથી ભગવાન નથી મળતા અને જો શોધવાથી ભગવાન મળતા હોત તો કોલંબસને અમેરિકા મળી ગયું તો ભગવાન પણ મળી જાતને વાસ્કો દ દામાં આ દુનિયાના એવા ઇતિહાસમાં શોધકો સંશોધકો છે શોધવાથી ભગવાન મળતા નથી સાચો પ્રેમ જ્યારે જીવને જન્મે છે જીવના હૃદયમાં જયારે સબરી જેવો પ્રેમ જાગે છે મીરા કે નરસિંહ મહેતા જેવું હૃદય જાગે છે પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવું વ્યક્તિત્વ હોય છે ત્યારે સામે ચાલીને ભગવાન પધારે છે કારણ કે ભગવાન અંતર્યામી છે કારણ કે ભગવાન જાણે છે કે જીવ ગમે એટલી શક્તિ લગાડે છતાંય મારા ચરણ સુધી આવી શકવામાં સમર્થ નથી પણ જો હું કૃપા કરું તો જ એને મારી પ્રાપ્તિ થાય એટલે યોગ્ય ભક્તને યોગ્ય રીતે ભગવાન દર્શન આપે આપે ને આપે સામે ચાલીને પધાર્યા તે ચારણ લખુબાઈએ શ્રીહરીના દર્શન કર્યા ઘણી મુમુક્ષુ જણાઈ શ્રીહરિના અતિશય ખપવાળી હતી એટલે દર્શન કરતાની સાથે જ આવીને શ્રીહરિના ચરણોમાં નમી પડી લખુબાઈ આત્માનંદ નામના એક મોટા સિદ્ધની શિષ્યા હતી તેને ગુરુનું અપાર બળ હતું તે આખા જગતને કાળનો કોળિયો માનતી હતી અને પોતાને પિંડ અને બ્રહ્માંડથી પર માનતી ભગવાન શા માટેના ઘરે આવ્યા એનું કારણ હવે તમને સમજાશે સામે ચાલીને મહારાજ જ્યારે જ્યારે જેને જેને ત્યાં આવ્યા તમે જુઓ ગોપાલ યોગીને ત્યાં મહારાજ સામે ચાલીને ગયા પેલા ગોપાલદાસ નામના સાધક હું એને સામે ચાલીને મળ્યા આ બધી કથા આપણે સાંભળી બે દિવસ પછી કથા સાંભળીશું આપણે લોજ ગામમાં મુક્તાનંદ સ્વામીને સામે ચાલીને મહારાજ મળશે આ લોઢવા ગામના લખુ ચારણને સામે ચાલીને મહારાજ મળ્યા નિષ્કામ ભક્ત હતા પવિત્ર હૃદયના હતા એક મહાન સદગુરુ સિદ્ધ સંત એની એને સેવા કરેલી आत्मानन्दकर सिद्ध महाभारी ताके शिष्य भ सो नारी गुरुको बलतेः अपरम पारा गुरुको बलतेः अपरम पारा सब जग मानत કાલકો ચારા આત્માનંદ કર સિદ્ધ મહાભારી તાકી શિષ્ય ભોનારી આત્માનંદ નામના એક મહાન સિદ્ધ એની એક કૃપાપાત્ર શિષ્ય હતી એને ગુરુનું અપાર બળ હતું કે મારી માથે કેવા સદગુરુ મળ્યા હું કોણ છું એમ નહીં પણ હું કોનો છું પેલી બકરી સિંહના પગલાંમાં બેઠી હતી વાત સાંભળી છે ને અને એમાં જંગલમાં વરુ આવે બકરીને જોઈ જ્યાં પંજો મારવા જાય ખાવા જાય ફાડી નાખવા તૈયાર થાય બકરીએ કહ્યું ઉભા રે જોઈ લે તારે મને જે કરવું હોય તે કરજે પણ આ પગલું જો કોનું છે આ પગલું જો આ સિંહના પગલાં ઉપર હું બેઠી છું વરુને થયું આ બકરીને છંછેડવી એટલે સિંહને છંછેડવો છે વરુએ કંઈ ન કર્યું જાણો છો ને વાઘ આવ્યો ચિત્તો આવ્યો દીપડો આવ્યો બધા પ્રાણીએ એને છોડી દીધી અને કહેવાય છે સિંહ પોતે આવ્યો પણ સિંહને પણ થયું કે મારા પગલે બેઠી હોય અને મારા પગલાંના સહારે જેને વાઘ વરુ દીપડો એ છોડી શકતા હોય તો હું તો આ બકરીને કેમ અડી શકું હાથીને બોલાવી હાથીને માથે બેસારી આ કથા એક લૌકિક કથા હોવા છતાં પણ આપણને અલૌકિક મેસેજ આપે છે લોઢા જેવું જીવન મનુષ્યનું છે અને સદગુરુ એ નાવ છે મીરાબાઈનું ભજન છે ને ભવસા ગર અબ સુખ ગયા હે મીરાબાઈએ કહ્યું મોહે લાગી લગ્ન ગુરુ ચરણ નક્કી મીરાબાઈ કહે છે કે આ સદગુરુની કૃપાથી હવે આ સંસાર રૂપી સાગર તો સુકાઈ ગયો તરવાની વાત નહીં શું કહ્યું આ સદગુરુની કૃપા એવી થઈ કે આ સંસાર રૂપી સાગરને તરવાની વાત તો ગઈ પણ આ સંસાર રૂપી સાગર જ સુકાઈ ગયો મીરાના ગુરુ રૈદાસજી હતા રૈદાસ અને મીરાબાઈના સંવાદો જાણો ઇતિહાસમાં નજર કરો ગુરુનું અપાર બળ હતું એના જીવનમાં એક નિષ્ઠા હતી એક ભક્તિ હતી કે મને કેવા મહાન સદગુરુ મળ્યા પોતાને પિંડ અને બ્રહ્માંડથી પર માનતી માય આકાર માત્રને અસત્ય જાણતી પિંડ બ્રહ્માંડ પરની પર माक आकार असत प्रमाणे माया सेपर माया से पर, गुरु जानी।, माया से पर गुरु जानी ताको भजत करत सयानी પોતે પોતાના આત્માને પિંડ અને બ્રહ્માંડથી પર માનતી માઇક આકાર માત્રને અસત્ય જાણતી અને આ સાણી અને સમજુ લખુબાઈ ગુરુને માયાથી પર જાણીને ગુરુનું ભજન કરતી હતી ગુરુરૂપ ભગવાનનું ધ્યાન કરતા હતા તેથી લખુબાઈ તેને બ્રહ્મને તુલ્ય માનતી હતી શાસ્ત્રોમાં ગુરુના જેટલા લક્ષણ કહ્યા છે તે બધા તેણે પોતાના ગુરુમાં જોઈ લીધા હતા અંધશ્રદ્ધા નહોતી પાછી સાનુકૂળતાના ગુરુ નહોતા શાસ્ત્રના લક્ષણ જેમાં રહ્યા છે એવા સાચા સંત એવા સાચા સદગુરુ એને સ્વીકાર્યા હતા ગુરુ હવે એ ગુરુમાં કયા કયા લક્ષણો જોયા હતા લખુબાઈએ ગુરુની ભક્તિ કરી ગુરુમાં નિષ્ઠા રાખી ગુરુને ભગવાન સમાન જાણ્યા ગુરુનું એને અપાર બળ હતું અને એના પ્રતાપે નીલકંઠ એમ થયું આ મુમુક્ષુ જીવ છે આ ભગવાનને પામવા માટે જન્મેલો જીવ છે મારે સામે ચાલીને કૃપા કરવી જોઈએ એવી પાત્રતા ધરાવે છે ક્યાં વર્ણી અને ક્યાં લખુબાઈ પણ એ પ્રભુ દયા કરીને ચાલતા ચાલતા પદયાત્રા કરતાં કરતાં ઉઘાડા પગે એ હિમાલયમાં ગયા એ મોટા મોટા સિદ્ધો સંતોને ત્યાં ગયા અને એ પરમાત્મા એક ચારણ જ્ઞાતિની લઘુ લખુબાઈને ત્યાં આવે છે શા માટે મેં કહ્યું ને નિષ્કામ ભક્ત હતી પવિત્ર હૃદયની હતી ભગવાનને સંતમાં શ્રદ્ધાવાળી હતી ગુરુનું અપાર બળ હતું ગુરુની કૃપાથી પોતાના સ્વરૂપને દેહથી પૃથક માનતી અને ગુરુને પણ એણે એવા પસંદ કર્યા હતા સદગુણ સંપન્ન ગુરુ મળે પણ સદગુરુ મળે ને અઘરા છે સદગુરુ હતા શું જોયું હતું ગુરુ સ્ત્રીનો તથા ધનનો સંકલ્પ પણ કરતા નહીં લખુબાઈએ પોતાના ગુરુમાં આવા લક્ષણ જોયા હતા તેમને બધા દૈહિક સુખનો ત્યાગ કરી દીધો હતો વચનામૃતમાં મહારાજે મોટા પુરુષના લક્ષણમાં કહ્યું ને આ બધા લક્ષણ આમાં દેખાય ભગવાનને તુલ્ય તેઓ બીજા કોઈને માનતા નહીં એટલે કે ભગવાનની સર્વોપરી નિષ્ઠા હતી કોને ગુરુને આવા સદ્ગુરુ એને પસંદ કરેલા તેમનું મન એકમાત્ર ભગવાનમાં તલ્લીન રહેતું હતું કોનું મન લખુબાઈએ જેમને ગુરુ તરીકે પસંદ કર્યા હતા અને આજે પણ વાલા ભક્તો આપણે જાણીએ છીએ આપણને જે સદગુરુ મળ્યા છે એ સદ્ગુરુમાં એક એક લક્ષણ આપણને સાર્થક દેખાય આ એક એક લક્ષણ ચરિતાર્થ દેખાય એમના જીવનના એક એક પગલામાં આપણને આ લક્ષણો તાણાવાણાની જેમ વણાયેલા દેખાય તેમનું મન એકમાત્ર ભગવાનમાં તલ્લીન રહેતું હતું તેમને કોઈ પણ પ્રકારના વ્યસનમાં અનુરાગ ન હતો મહાન ભાગ્યશાળી તેઓ એક ભગવાનની મસ્તીમાં જ રહેતા ભગવાનના પ્રતાપથી તે ગુરુ જે જે સંકલ્પ કરતા તે બધા સિદ્ધ થતા હતા તે ગુરુ શ્રી આત્માનંદ સ્વામી ભગવાનના ધામમાં ગયા પછી તે ગુરુ ભક્ત લખુબાઈ અહીં રહી હતી આવા પોતાના સદગુરુ આવા પોતાના સદગુરુના સદગુણો એવા ગુરુને અપાર બળ હતું કે આ કળિયુગમાં આ તો હાલતા ચાલતા ભગવાન સમાન સદગુરુ છે ગુરુ એસા કેજીએ જેસા પૂનમકા ચાંદ ગુરુ એ સા કેજીસા પૂનમકા ચાંદ તેજ કરે તપે નહી ઉપજાવે આનંદ આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે સનાતન હિન્દુ સંસ્કૃતિના મહાનમાં મહાન દિવસો માનો જેવો મહિમા દિવાળીનો છે જે સનાતન આપણા પર્વો કહેવાય સાંસ્કૃતિક આપણી ધરોહર કહેવાય જેને સંપ્રદાયના સીમાડાઓ નથી જેની ઉત્પત્તિ વેદો અને ઉપનિષદોમાં થઈ છે એવો દિવસ એટલે આવતીકાલનો દિવસ ગુરુ પૂર્ણિમાનો અવસર વ્યાસ પૂર્ણિમા એનું નામ છે ભગવાન વ્યાસ એનું પૂજન કરવામાં આવે જગતના ગુરુ સ્થાને ભગવાન વ્યાસ છે ચાર વેદોનો વિભાગ કર્યો વિસ્તાર કર્યો ઇતિહાસ ગ્રંથો મહાભારત અને રામાયણ જેવા આપી જીવોને શ્રેય અને પ્રેનો માર્ગ બતાવ્યો અષ્ટાદશ પુરાણોની રચના કરી પ્રજ્વલિતો એન જ્ઞાન પ્રદીપ સાચા જ્ઞાનનો માર્ગ જીવ પ્રાણી માત્રને બતાવ્યો એટલા માટે વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ જ્યારે જ્યારે વ્યાસજીને યાદ કરે છે ને ત્યારે તમે જાણો છો મહારાજ વ્યાસજી સમાન બીજો કોઈ આચાર્ય નથી જો કોઈ વ્યાસજીનું પ્રમાણ હોય તો અમને બતાવો વ્યાસ વચન એટલે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ભગવદ વચન અને વ્યાસ પણ ભગવાનનો અવતાર જ છે શાસ્ત્રોના જ્ઞાનને સ્થિર કરવા માટે શાસ્ત્રોના જ્ઞાનને પ્રચાર કરવા માટે ભગવાન જે અંશ રૂપે પ્રગટ થયા કળા રૂપે પ્રગટ થયા એ કળા એ અંશ એટલે ભગવાન વ્યાસ આવતીકાલનો દિવસ ભગવાન વ્યાસની પૂજા કરવાનો દિવસ એટલે એનું નામ પડ્યું વ્યાસ પૂર્ણિમા પણ વ્યાસ હજારો વર્ષ પહેલા થયા એણે જે જ્ઞાનનો માર્ગ બતાવ્યો સંસ્કૃતમાં હોય આપણા ગુરુજી ખૂબ સરસ વાત કરે છે કેટલી સરસ વાત મુક્તાનંદ સ્વામીનો ગુરુજી એમ કહે મને એટલો બધો અપાર મહિમા અપાર મહિમા અપાર મહિમા પાનસો પરમંસમાં એમ કહી શકાય કે મેરું સ્થાને મારા મતે જો કોઈ હોય મારા હૃદયમાં જો કોઈ સ્થાન હોય તો ગુરુદેવ મુક્તાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામી કરતાં પણ અનંત ઘણું હેત મને મારા સદગુરુ નંદ બાબા નંદકિશોરદાસજી સ્વામી એમાં કારણ કે આખી તો મને ભગવાન સંત ઓળખાયેલા કોણે એ સદગુરુ મેળ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીનો મહિમા થયો એ સદગુરુ મેળ્યા ત્યારે મહારાજનો મહિમા થયો ગુરુ પૂર્ણિમાનો દિવસ આવતીકાલે છે ગુરુ કેવા કરવા ગુરુના કયા કયા સદ્ગુણો હોવા જોઈએ ગુરુની કેવી નિષ્ઠા રાખવી જોઈએ આપણે અત્યારની કથામાં સાંભળીએ છીએ એટલે થોડી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં એટલો અપાર મહિમા લખ્યો છે સદગુરુનો જો ભવ સંગ સમસમિ વિરંચી એટલે બ્રહ્મા બ્રહ્મા જેવો બુદ્ધિશાળી હોય છતાં પણ સદગુરુની કૃપા વિના એનો ઉદ્ધાર નથી થતો ગઈકાલે કથામાં આપણે સાંભળ્યું હતું ભગવાન અને સદગુરુની કૃપા વિના આ સંસાર રૂપી સાગર એ તરવો શક્ય નથી બાહુબળથી બુદ્ધિબળથી સાધન બળથી સાધના બળથી જીવ પોતે આ સંસાર રૂપી સાગરને તરી શકે શક્ય નથી તમે જુઓ ઇતિહાસમાં નજર કરો ભગવાનના પુત્ર હતા આખી પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો હતો કુળ મહાન ત્યાગ મહાન વૈરાગ્ય મહાન ગુણ મહાન અને હિમાલયમાં પુલ્હાશ્રમમાં ગંડકીના કિનારે જઈને તપ ચાલુ કર્યું ભરતજી ભગવાનના પુત્ર હતા પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો હતો હિમાલયમાં એકાંતમાં જઈને તપ કરતા હતા પણ ભરતજીએ ગુરુ કર્યા નહોતા મહાન ત્યાગ મહાન ગુણ મહાન તપ મહાન પણ છતાં એ ભરતજીને એક મૃગલાના બચ્ચામાં આસક્તિ થઈ સદગુરુ નહોતા એને કોઈ ટોકનાર નહોતા એની ઉપર કોઈ ટકોર કરનાર નહોતા એટલા માટે ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું

ત્યાં સુધી માથે કોઈક મોટા પુરુષનો ભાર રાખે જ્યાં સુધી એનું જીવન ચાલુ હોય જ્યાં સુધીના શરીરમાં શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી કોઈક સ્થાને તેનો ગુરુભાવ અપાર હોય એ સંતનું વચન એટલે એના માટે ભગવાનનું વચન એ સંત કઈ બેસી જા એટલે એના પગ અટકી જાય ગુરુ એટલે શું આ ગુરુ એટલે શું બ્રેક કોઈ બહુ સરસ લખ્યું છે કાંતા અને કનક કાંતા એટલે સ્ત્રી કનક એટલે સમૃદ્ધિ સોનું સંપત્તિ વૈભવ કાંતા અને કનકના વંટોળિયામાં ઉડતા માનવીના મનને સ્થિર કરવાનું સાધન એટલે સદગુરુ ગુરુનો એક અર્થ સંસ્કૃતમાં થાય મહાન ગુરુનો એક અર્થ સંસ્કૃતમાં થાય ભારે પેપરવેઈટ હોય ને પવનમાં ઉડતા પેપરને કાગળને સ્થિર કરવા માટે પેપર વેઇટનો ઉપયોગ થાય પેપર વેઇટ મૂકી દેવામાં આવે ભારે વસ્તુ છે વજનવાળી વસ્તુ છે પવનમાં વંટોળિયામાં કાગળને ઉડવા ન દે એવી રીતે કાંતા અને કનકના વંટોળિયામાં ઉડતા માનવીના મનને સ્થિર કરનાર જો કોઈ હોય તો સદગુરુ છે ભરત મહાન છે એનો ત્યાગ મહાન છે એનું કુળ મહાન છે એનું તપ મહાન છે પણ સદગુરુ નથી મળ્યા તો પરિણામ એ આવ્યું ત્રણ જન્મ સુધી ભટકવું પડ્યું અને એની સામે વાલીઓ લૂંટારો છે એના કામ ખરાબ છે ક્રૂર કામો કર્યા છે હત્યાઓ કરી છે હિંસાઓ કરી છે પણ નારદજી જેવા એક સદગુરુ મળ્યા ટકોરો કરનાર મળ્યા ટોકનાર મળ્યા તો પરિણામ શું આવ્યું લૂંટારો છે ક્રૂર કર્મ કરનાર છે પણ સદગુરુ મળ્યા તો શું થયું ઋષિ બની ગયા ભગવાનના પુત્ર છે મહાન તપ ત્યાગ સદગુણ સંપન્ન છે પણ સદગુરુ ન મળ્યા તો શું થયું મૃગલામાં આશક્તિ થઈ હરણનો દેહ ધારણ કરવો પડ્યો રાજ્ય પુત્ર પરિવાર પત્નીને છોડીને જાય અને મૃગલામાં આસક્તિ થાય ને હરણના દેહમાં જન્મવું પડે આનાથી મોટું મુમુક્ષુ માટે કયું વિઘ્ન હોઈ શકે કયું વિઘ્ન હોઈ શકે આશક્તિ કેટલી ભૂંડી છે આશક્તિ માણસને કેટલું કેટલું દુઃખ આપી શકે છે બસ સદગુરુ શું છે તુલસીદાસજી મહારાજ એટલો બધો સદગુરુનો મહિમા કયો છે કેવી સરસ વાતમાં આવી ચાર વાત લખુબાઈએ બરાબર વિચાર્યું છે શાસ્ત્રમાં જે લક્ષણો લખ્યા છે જોયા છે બ્રહ્મા ગુરુર્બ્રહ્મા વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ગુરુ એ બ્રહ્મા છે ગુરુ એ વિષ્ણુ છે ગુરુ એ સાક્ષાત પરમેશ્વર છે પણ કેવા ગુરુ મુક્તાનંદ સ્વામી કહે ને એ સદગુરુ સાચા સેવો સુધ ભાવ સૂરે સદગુરુ પાછા સાચા હોય અને સેવાની રીત શુદ્ધ ભાવની હોય ડોંગરેજી મહારાજનું એક જ વચન મને એટલું ગમે એટલું ગમે ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય જો નિષ્કપટ હોય તો કલ્યાણ થાય થાય અને થાય જેમાં કોઈ સંશય જ નથી અનપેક્ષચિરદક્ષ ઉદાસીન ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય ભગવાનના પરમ ભાગવત ભગવાનને અત્યંત પ્રિય ભક્તોના લક્ષણમાં લખ્યું ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય જો નિષ્કપટ હોય તો પછી કલ્યાણ થાય થાય ને થાય એમાં સંશય જ નથી સદગુરુના લક્ષણો કેવા જોયા હતા સ્ત્રી અને ધનનો સંકલ્પ પણ નહોતો દૈહિક સુખ માત્રનો ત્યાગ કરી દીધો હતો એનું મન માત્ર ને માત્ર ભગવાનમાં જ મસ્ત હતું અને ભગવાનની કૃપાથી જે સંકલ્પ કરતા એ સત્ય થતા આવું ઐશ્વર્ય હતું આજે આપણા ગુરુજીના જીવનમાં આપણે નિહાળીએ આ બધા લક્ષણો આપણને સ્પષ્ટ દેખાય ચોખ્ખા દેખાય એમનો વૈરાગ્ય આજે ગુરુજી જે આ વડતાલ માટે હરિકૃષ્ણ મહારાજની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે છેલ્લા સાડા પાંચ વર્ષથી કેટલું વિચરણ ઇન્ડિયાના રોડોમાં રાત દિવસ જોયા વિના જીવન મરણનો ભય છોડીને અને જે વિચરણ કરે છે ને એક હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે દેહિક સુખ માત્રનો ત્યાગ કરી જેનું મન માત્ર ને માત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે મહારાજને જ રાજી કરવાનું જેના હૃદયમાં તાન છે મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને મારે આપવા છે એ જ મિશન લઈને એ જ મિશન લઈને જે કાર્ય કરે છે આપણને સ્પષ્ટ દેખાય તુલસીદાસજી મહારાજ ની આ વાત મને એટલી બધી ગમી આમ તો ઘણી બધી વાતો છે પણ આજે આ વાત કરું છું રામ સિંધુ ઘન સજ્જન ધીરા ચંદન તારું હરે સંત સમીરા રામ સિંધુ ઘન સજ્જન ધીરા ચંદન તરૂહરી સંત સમીરા રામ સિંધુ ઘન સજ્જન ધીરા ભગવાન કેવા છે અને સંત કેવા છે એટલે કે ભગવાન દ્રષ્ટાંત આપે છે સમુદ્ર સમાન છે સમુદ્ર અપાર છે સમુદ્ર અગાધ છે ભગવાન પણ અપાર છે ભગવાન પણ અગાધ છે કોઈ તરસ્યો માણસ હોય અને સમુદ્રના કિનારે જાય એની પ્યાસ બુજાઈ ખરી કોઈ માણસની જમીન તરસી હોય જમીન તરસી હોય તો પણ એ પોતાની જમીન સમુદ્રના પાણીથી સિંચી શકે ખરો રામ સિંધુ રામ એટલે ભગવાન એ સિંધુ સમાન છે સાગર છે અપાર છે અગાધ છે મનસાસ મન વાણી બુદ્ધિથી ભગવાન પામી શકાય એવા નથી અપાર છે અપ્રાપ્ય છે અગમ્ય છે પણ એવા ભગવાન એને સમજવા માટે સંત સદગુરુ શું કામ કરે છે ઘન સજ્જન ધીરા સજ્જન વાદળ સમાન છે રામ એ સાગર છે તો સજ્જન એ વાદળ છે વાદળ શું કરે એ જ સમુદ્રનું પાણી એ જ સમુદ્રનું પાણી જેનાથી પ્યાસ ન બુજી શકે જેનાથી ખેતરને સિંચી ન શકાય એ જ સમુદ્રના પાણીને એ વાદળ આકાશમાં ખેંચે છે આકાશમાં ખેંચી મીઠું બનાવી એને અલગ અલગ ક્ષેત્રોમાં એને વરસાદના રૂપમાં વરસાવે છે જમીન પણ સિંચી શકાય એ પાણીથી માણસની પ્યાસ પણ બુજાવી શકાય બસ અપાર એવા ભગવાન સદગુરુ શું કરે છે જીવને એવી રીતે સમજાવે છે જીવને એવી રીતે ઓળખાવે છે કે જીવના હૃદયમાં ભગવાન ઉતરી જાય જીવને ભગવાન મળ્યાનો આનંદ અનુભવાય બીજું દ્રષ્ટાંત ગજબનું છે ચંદન તરુ હરિ હરિ એટલે ભગવાન ચંદનનું વૃક્ષ છે જંગલમાં એકાદ ચંદનનું વૃક્ષ હોય પણ કોઈને ખબર ન પડે ચંદન ક્યાં છે શોધવા માટે પવન હોય ને સમીર સંત સમીરા સમીર એટલે પવન પવન એ વૃક્ષના ઝાડને ઘસાય અને પવન ચારે દિશામાં ફેલાય એ પવન ચારે દિશામાં ફેલાય એ પવનમાં ચંદનની સુગંધ ભળે ત્યારે આસપાસના માણસોને મહેસૂસ થવા લાગે આ જંગલમાં એકાદ કોઈ ચંદનનું ઝાડ લાગે છે પછી એ ચંદનને શોધવાની તમન્ના જાગે ચંદન સુધી પહોંચવાનો રસ્તો મળે પણ પોતાની ઝાડ ઓળખવું અઘરું છે સમજાણું હરિ એ ચંદનનું ઝાડ છે અને સંત એ સમીરની જેમ એ હરિની સુવાસ જીવ જીવ સુધી સામે ચાલીને પહોંચાડે છે ભગવાન એ સિંધુ સાગર અપાર છે વ્યપાર તત્વનો પાર પામવો એ સામાન્ય જીવના હાથની વાત નથી પણ સંત મળે સાચા સદગુરુ મળે તો શું થાય અપાર એવા હરિ એનો સમજી શકે એવો મહિમા એના હૃદયમાં નાખી દે છે એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું બાપના હૈયામાં સ્ત્રી છે તો છોકરાને સ્ત્રી આપે છે અને સાધુના હૈયામાં ભગવાન છે તેની પાસે જે બેસે એના હૃદયમાં ભગવાન ગાલી દે છે એને ભગવાન આપી દે છે આપણા શાસ્ત્રોમાં તો એટલો મોટો ઉપનિષદ હોય આપણું વૈદિક સાહિત્ય હોય અંત્યનું વચનામૃત બીજું મહારાજે પોતે પણ આ શ્રુતિ વચન એટલે કે વેદોનું વચન એને યાદ કરી ટાંક્યું યશ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્ય તે કથિતા હ્યથા પ્રકાશન તે મહાત્મનામ જેવી ભગવાનમાં પ્રીતિ છે યશ્ય દેવે પરાભક્તિ જેવી ભગવાનમાં પરમ ભક્તિ છે યથાદેવે ગુરુ જેવી ભગવાનમાં ભક્તિ છે એવી જ જ્યારે સદગુરુમાં ભક્તિ જીવને થાય છે ત્યારે જેટલા અર્થ પ્રકાશિત થવાના કહ્યા છે ને એ બધા અર્થ એને પ્રકાશિત થઈ જાય છે પછી એને કંઈક પ્રાપ્ત કરવાનું રહેતું નથી દૂરની વાત ક્યાં કરીએ આપણા હાસમુ ભગત હું જોઉં છું છેલ્લા ત્રણ ચાર દિવસથી સમી આઠ આઠ કલાક વચનામૃત વાંચે છે આઠ આઠ કલાક અખંડ વચનામૃત વચનામૃત શું જેવો ગ્રંથ કોઈ વાંચતા તમે જોયા આ સદગુરુનો પ્રતાપ છે સદગુરુનો પ્રતાપ એવા મોટા સંત એ મળ્યા એમાં હેત થયું એ સાધુનો મહિમા સમજાણો સાધુના વચનમાં વિશ્વાસ જાગ્યો તો પરિણામ શું આવ્યું મહારાજ મળી ગયા મહારાજ ઓળખાઈ ગયા મહારાજની અમૃતવાણી ઓળખાઈ ગઈ મહારાજનો મહિમા જાગી ગયો હું જોઉં છું આ તમે બધા દાદાઓ આપણા નાના નાના બાળકો આ બધા બાળકો રહી છે અત્યારે અહીંયા હું એટલે યાદ કરું છું કે બસો પાંચસો વર્ષ પહેલાની ઉપમન્યુ કે આરુણીની કથા આપણે સાંભળીએ આપણને અહો અહો થવા લાગે કે શું વાત છે આરુણી આવો હતો ઉપમન્યો આવો હતો પણ આ ભગવાન સ્વામિનારાયણની પરંપરા આ શ્રીહરિનું સર્વોપરીપણું કળિયુગમાં એ છે કે જગતમાં એકાદ મીરાનું ઉદાહરણ આપવામાં આવે છે આ સત્સંગમાં હજારો નહીં લાખો મીરાઓ છે અને થઈ ગયા જગતમાં એકાદ નરસિંહ મહેતા આ સત્સંગમાં હજારો નરસિંહ મહેતા તમે જુઓ છો ને મહારાજના સમયથી સમર્પણની સેવાભાવની કેવી પરંપરા આ સત્સંગમાં સર્જાતી આવી છે અત્યાર સુધી આપણા નાના નાના બાળકોને આજે થોડા યાદ કરીએ હમણાં આપણી શિબિર હતી તમે જાણો છો એક બે વખત શિબિરની વાત કરી ઘણા બધા ભક્તોની ઈચ્છા હતી કે સ્વામી શિબિરના થોડા વિડીયો ઓનલાઈન મૂકો શિબિરના ફોટા મૂકો ફોટા તો આપણે મૂકી દીધા કારણ કે બાળકોની શિબિર હોય અનેક પ્રકારની એક્ટિવિટી હોય વિડિયો શૂટિંગ તો થયું છે પણ હજી વિડીયો આવતા વાર લાગશે હમણાંની આપણી શિબિર હતી શિબિરમાં આપણે લગભગ સિત્તેર થી એસી પ્રકારની જુદી જુદી એક્ટિવિટી હતી મને આજે જ કોને કહ્યું આજે જ અમે સવારે જતા હતા રસ્તામાં કોઈ સત્સંગી ભક્તોનો ફોન આવ્યો અને શિકાગોની શિબિરની વાત નીકળી હા યોગેશ ભગતે જ ગાડીમાં રમણકાકાના યોગેશ ભગતે મને વાત કરી કે સ્વામી બાળકોની શિબિર આવી સારી થાય છે એ મને પહેલા પહેલી વખત ખબર પડી ચાર વખત થઈ છે પણ મેં જોઈ નથી પણ આટલી એક્ટિવિટી સારી અને આવા બાળકો બાર બાર ચૌદ ચૌદ પંદર પંદર કલાક બાળકો બેસે છતાં કોઈના ચહેરા પર થાક ન દેખાય અમે બાર વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં અમેરિકામાં બાળકો જોયા છે કદાચ તમે જાણતા જ હશો એક નાનો બાળક તેર વર્ષનો બાળક આ અમેરિકાની ઘટના કૌ સત્ય ગુરુજીની સાથે મેં જોયેલી ઘટના એના માતા પિતા ગુરુજીના પગમાં માથું મૂકી રડે તેર વર્ષનો દીકરો એને એવા ધંધા કરેલા સરકારે જેલમાં નાખ્યો એના પગમાં જેલ નાખેલી અમુક વિસ્તારથી બહાર જઈ ન શકે એવા ગુનામાં પકડાયેલો માતા પિતા એકને એક દીકરો હેરાન થઈ ગયેલા કે સ્વામીજી આ દીકરો તમારી સાથે લઈ જાઓ અને સુધારો એટલું નહીં એને ઇન્ડિયા દીકરાને મોકલ્યો ગુરુજીની સાથે સ્પેશિયલ ઇન્ડિયા મોકલ્યો પણ ક્યારેક દુઃખ થાય દીકરો નાનો છે ત્યારથી એને સંસ્કાર આપો ત્યારથી એને ધીરે ધીરે ભગવાન તરફ વાળો પછી એકવાર એના ઘાટ ઘડી ઘડાઈ જાય છે કુસંગ એની સોબત એને સ્પર્શી જાય છે પછી એને વાળવો બહુ અઘરો છે અમેરિકાની એક ઘટના ગુરુજી સાથે અમે સંતોએ જોઈ એકને એક દીકરો મિલિયનર પિતા છોકરો જેલમાં જાય લાખો કરોડો ખર્ચી છોકરાને છોડાવે છોકરો ઘરે આવે અને એકાદ દિવસમાં એક ને ચાલીસ હજાર કે એક ને પચાસ હજાર ડોલર એક દિવસમાં ઉડાડી નાખે પાછી ફરિયાદ થાય અને છોકરો જન્મટીપ જેલમાં ભોગવે છે અત્યારની ઘટના એટલા માટે કહું છું સદગુરુનું સ્થાન ઘણું મહાન છે ભગવાનનો મહિમા છે જ નથી એમ નહીં પણ આ મૂર્તિમાંથી નીકળી ઠાકોરજી આપણને એમ નથી કહેવાના કે ભગત ગઈકાલે કેમ મંદિરે નથી આવ્યા આ ઠાકોરજી મૂર્તિમાંથી બહાર આવી પૂછવા નથી ભગત તમે મંદિરે આવો છો ચાંદલો કેમ નથી કરતા પણ એ તો આવા કોઈક સાધુ હશે ને તો ટકોરો મારશે ભગત કેમ ચાંદલો નથી કરતા તો ચાંદલો ચાલો પંદર દિવસ થાય એટલે ફરી કહેશે કેમ ભગત સાંજે સભામાં નથી આવતા તો સભામાં ચાલો બીજા દિવસ મહિનો થશે એટલે ફરી કરશે એકાદશી કરો છો કે નહીં ના ચાલુ કરો એક એક પગથિયું એટલા માટે શાસ્ત્ર એમ કહે છે ભગવાન એ પિતાને સ્થાને છે સદગુરુ એ માતાને સ્થાને છે નાના બાળક માટે તો પિતા કરતા પણ માનો પ્રેમ માનો મહિમા અધિક છે એ મુમુક્ષુ માટે ભગવાન કરતા પણ સદગુરુનો મહિમા મુક્તાનંદ સ્વામીએ કહ્યું ગુરુ મહિમા ભાગ્ય સદગુરુ આ શિબિર થઈ શિબિરના થોડા ફોટા અત્યારે તમને જોવા મળશે આપણે શિબિરમાં બાળકોની કેવી કેવી એક્ટિવિટી કરીએ છીએ આખા અમેરિકામાં ચાલતા બાળમંડળો શિકાગોમાં ન્યુજર્સીમાં જ્યોર્જિયામાં કેનેડામાં બીજા સ્ટેટોમાં પૂનામાં ઇન્ડિયામાં આ બાળ મંડળમાં એક્ઝામ લેવાય આ એક્ઝામમાં પહેલો નંબર જેને આવે એને ખૂબ સારું ઈનામ આપવામાં આવે આપણા કેનેડાના માનવ ભગત આ ઇન્ટરનેશનલ આપણી સત્સંગ બાળમંડળની પરીક્ષામાં પહેલો નંબર આવ્યો પછી અમારા કંકેવાળા ધ્રુવ ભગત છે આ ધ્રુવ ભગતને ખાલી ત્રણ વર્ષ પહેલાં કે અઢી વર્ષ પહેલાં જો મળ્યા હોય ને દાદા કારણ કે સૌથી પહેલાં હું મળ્યો છું એણે મને જે જે પ્રશ્નો પૂછ્યા છે એટલે યાદ છે પણ આજે એનું જીવન જુઓ આપણને એમ થાય સંત મળ્યા એટલે જીરો થવાનો હતો એ હીરો થઈ ગયો વાલિયા લૂંટારા જેવું જેનું જીવન હતું પણ નારદજી મળ્યા તો એ ઋષિ બની ગયા અને ઋષિ જેવું જેનું જીવન હતું ભરતજી એને ગુરુ ન મળ્યા તો એ લૂંટાઈ ગયા માયાએ એને લૂંટી લીધા જોયું ને તમે અમારા ન્યૂજર્સીના નાના ભગત શ્રીજી આ શ્રીજીએ તો શિબિરમાં જે ચમત્કાર કર્યો છે જ્યાં હોય ત્યાં આગળ ટેલેન્ટ શોમાં ચાલીસ થી પચાસ જેટલા અલગ અલગ પ્રોગ્રામો અલગ અલગ સ્ટેટના કેટલા લગભગ ભક્તો તૈયાર કરીને આવ્યા હતા એમાં સોલો વિનરમાં ટેલેન્ટ શોની અંદર આ બાળકને જે ઓડિયન્સે વોટિંગ કર્યું સૌથી હાઇએસ્ટ વોટિંગ અને નાનો બાળક એટલો બધો એને લીધો ત્યાર પછી અમારા ન્યૂજર્સીના તીર્થ ભગત એવા સરસ એને તબલા વગાડ્યા હવે તમે જાણો છો તબલા વગાડવા નૃત્ય કરવું એનો મહિમા નથી પણ એ તબલા દ્વારા નૃત્ય દ્વારા ભગવાનમાં સંતોમાં મંદિરમાં જોડાય છે એ મહત્વનું છે આ નાના નાના બાળકોએ પછી વેદાંત ભગતે એટલા સરસ તબલા વગાડ્યા તે એટલા સરસ તબલા એ તો ત્યાં તમે હાંભળ્યા હોય તો ખબર પડે અમારા જીગર ભગત આપણે અહીંયા છે ને એમનો પણ એક્ઝામમાં જે ઇન્ટરનેશનલ એક્ઝામ હતી એમાં ત્રીજો નંબર આવ્યો ત્યાર પછી આપણા કોમિલ ભગત પછી બિશપ ભગત પછી આપણે કશિસ ભગત આ બધા યુવાનોએ તો જે સેવા કરી છે એમ કહી શકાય કે આ યુવાનોની સેવા બે દિવસ પહેલા બિશપ ભગતનો ફોન આવ્યો ત્યારે મેં નિષ્કામ સમયને વાત કરી અશ્વિન ભગત બેઠા હતા અશ્વિન ભગતે મને એક પ્રશ્ન પૂછ્યો કહી દઉં ચાલો જાહેરમાં અશ્વિન ભગતે મને કીધું કે સ્વામી અમે આટલો સત્સંગ નથી રાખી શકતા જેટલો સત્સંગ આપણા નવા યુવાનો રાખે છે યજ્ઞેશ ભગત યજ્ઞેશ ભગતના ઘરે હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મારની સેવા કેવી રીતે કરે છે યજ્ઞેશ ભગત એમના ધર્મપત્ની એ બધી વાત કરી સ્વામી આટલી સેવા અમે નથી કરી શકતા આટલો મહિમા સ્વામી અમને નથી થતો આટલો બધો મહિમા આ છોકરાઓને બિઝનેસો કરવાના યુવાની છે હજી સત્સંગ પણ નવો નવો કહેવાય છતાં આટલો બધો મહિમા ભગવાનને સુવાડ્યા વિના સુવાનું નહીં ભગવાનને જમાડ્યા વિના જમવાનું નહીં ઠાકોરજીને જગાડે ઠાકોરજીને સુવારે અરે કેટલી ઘરની સેવા કરે આ વાત કરતા હતા એમાં બિસપ ભગતનો ફોન આવ્યો બિસ ભગતે પૂછ્યું ચાતુર્માસ ચાલુ થાય છે મારે ચાર મહિના ધારણા પારણા કરવા છે કરું મેં એમને કહ્યું ગુરુજીની ઈચ્છા અને આજ્ઞા છે એક મહિનાની છૂટ છે વધારે કરવા હોય તો તમારે ગુરુજીને ફોન કરવો પડશે એટલે એક મહિનો કરો વધારે કરવા હોય તો પછી ગુરુજીની આજ્ઞા લઈ લેજો મેડિકલમાં ભણે છે આપણે દાદા ખાચરની વાતો સાંભળીએ છીએ પર્વતભાઈની વાતો સાંભળીએ છીએ પણ આ ભક્તોને એટલે યાદ કરું છું દાદા ખાચરને યાદ કરીને આપણને જેટલું બળ મળે ને એના કરતાં પણ વિશેષ અત્યારના ભક્તો છે ને એને યાદ કરશું ને તો બળ મળશે એના જીવનના સદગુણો સંભાળીશું ને તો આપણો આત્મા બળિયો થશે બિસભ ભગતનું જીવન કશિશ ભગત છે ટેનેસીના એનું જીવન આ શિબિરમાં આવેલા આપણા બધા બાળકો તમે જુઓ અમારા શ્રીજી ભગત છે જ્યોર્જિયા મંડળના કિશન ભગત છે જ્યોર્જિયાના તો બધા મુક્તો જ છે મુક્તોની ખાણ જ છે પ્રીતમ ભગત લો પૂજન ભગત લો અમારા નાના બાળકો કેનેડાના બાળકો વેસ્ટવર્જીના કૃષિલ ભગત વગેરે મારે જે કહેવું છે આ બાળકોના જીવન આટલા દિવ્ય કેમ છે મેં તમને એવા બાળકોની વાત કરી જેના માતા પિતા ત્રાહી મામ થઈ ગયા છે થાકી ગયા છે કારણ શું અને મેં તમને એવા બાળકોની વાત કરી કે જેના માતા પિતા એટલા રાજી છે અમારા ભીખુ દાદા કેટલા રાજી થયા શિબિર જોઈને પૂછો તો ખરા નહીં દાદા દાદાએ ટી શર્ટ પહેરના અત્યારે હા બાળકોની ટી શર્ટ બે દાદાએ પહેરી લીધી અને વાત સાચી જ ને દાદા જ્યાં સારું દેખાય ત્યાં લાભ લઈ જ લેવો જોઈએ આપણે એનું કારણ છે એક સાચા સંત એનું કારણ છે સાચા સદગુરુ એનું કારણ છે સાચું ડિરેક્શન મેં કહ્યું ને વૃક્ષ છે પણ આ ચંદનની સુવાસ એક એક માણસ સુધી લઈ જવું હોય ને તો ચંદનના ઝાડની સાથે સમીર એટલે પવન જરૂરી છે એકલું ચંદનનું ઝાડ નહીં જોઈએ અક્ષરધામની સભામાં ગોપાલનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી તમારી ઈચ્છા છે પ્રાર્થના છે તો અમે આ બ્રહ્માંડમાં જઈએ પણ અમારી સાથે સ્વામી તમારે આવવું પડશે અરે મહારાજ અમારી તે વળી છે જરૂર સ્વામી અમે પૃથ્વી ઉપર જશું અમને ઓળખાવશે કોણ અને અમને ઓળખશે નહીં તો કલ્યાણ કોનું થશે અમે જઈને ઉભા રહેશું એમ કલ્યાણ નહીં થાય પરચાથી ઐશ્વર્યથી થોડી વાર તો લોકો ખેંચાશે પણ આત્યંતિક કલ્યાણના માર્ગે નહીં વળી શકે અધર્મથી દૂર નહીં થઈ શકે અમે મારા ઐશ્વર્યથી કલ્યાણ કરીશું પણ જાજાના કલ્યાણ નહીં થાય ધર્મનો માર્ગ સ્થાપવો પડશે અધર્મથી લોકોને દૂર કરવા પડશે અમારી મૂર્તિમાં જોડવા પડશે અમારી મૂર્તિનો મહિમા જગાડવો પડશે અને એ કામ સાધુથી થાય રામ સિંધુ ઘન સજ્જન ધીરા તરો હરે સંત સમીરા માટે જે મારે કહેવું છે એટલું જ છે કે લખુબાઈ ગુરુ ભક્ત હતા એને ગુરુનું અપાર બળ હતું ગુરુમાં એને અપાર નિષ્ઠા હતી ગુરુ દેહ કરીને તો પૃથ્વી ઉપર હાજર નહોતા છતાં પણ ગુરુના સદગુણો ગુરુદેવના લક્ષણો ગુરુદેવનું ઐશ્વર્ય ગુરુદેવનો પ્રતાપ એના હૃદયમાં એવો ને એવો અમર અમર ને અમર હતો આવા ગુરુભક્ત મુમુક્ષુ મૂકશું લખુબાઈને ત્યાં ભગવાન નીલકંઠ પ્રભુ સામે ચાલને પધાર્યા છે તેણે શ્રીહરીને દેખ્યા અને વાત કહેવા લાગી જ્ઞાની હતા તપસ્વીની હતા સમજુ હતા વર્ણિને ઓળખી ગયા છે હે મારા ભાઈ વર્ણિ તમે સાંભળો શા કારણથી તમે આવા યોગી થયા છો પરીક્ષા લીધી છે જ્ઞાની ભક્તો તો પરીક્ષા જ લઈને હસમુખભાઈ ના લીધી આજ મારી પરીક્ષા તો વાંધો નહીં હે સુજાણ તે તમે મને કહો વગર કારણે કોઈ ઘરને છોડતું નથી તમારે અત્યારે કોઈ દેહનું સુખ તો દેખાતું નથી કેટલાક લોકો બંને હાથ ઊંચા રાખીને ઉભા ઉભા તપ કરે છે કોઈક પંચાગને તાપે રહે છે કોઈક વાયુભક્ષણ કરે છે કોઈ તો માત્ર એક વખત પાણી કે દૂધ પીવે છે કેટલાક તો વનમાં અને પર્વતોમાં જ ફરે છે અને ફળ ફૂલ જ ખાય છે કોઈક તો યોગનો અભ્યાસ કરે છે કેટલાક તો તીર્થોમાં યાત્રા કરતા રહે છે એમ અનેક યોગીઓ અનેક પ્રકારના તપ કરે છે તપ કરવાની પાછળ અનેક પ્રકારના ફળની મનમાં ધારણા રાખીને ટેક ગ્રહીને તપ કરતા હોય છે તપ સાધના કે આરાધના કરીને કોઈક દેવતા થવાનું ચાહે છે કોઈક રાજા થવાનું ચાહે છે મહાધનાઢ્ય થવાનું મનમાં ધારીને મીઠા વિનાનો ખોરાક લે છે કોઈક ભગવાનની પ્રાપ્તિ થાય એટલા માટે અત્યંત ઉગ્ર તપસ્યા કરે છે તમારે કઈ બાબતની ચાહના ને પ્રીતિ છે તે મને સાચે સાચું કહી બતાવો નીલકંઠવર્ણી બધાની પરીક્ષા કરતા હતા પણ આ જગ્યા એવી આવી કે હવે નીલકંઠવર્ણીની પરીક્ષા થઈ તમે આગળ સાંભળ્યું હશે આપણે ઘણા પ્રસંગો જોયા કે મહારાજ સામે ચાલીને પ્રશ્ન પૂછે મહારાજ સામે ચાલીને યોગીની સાધુઓની મહંતોની પરીક્ષા કરતા પણ આ તો ભાઈ કસાયેલા હતા ને ઘડાયેલા હતા ને એક સદગુરુના હાથમાંથી પસાર થયેલા હતા ને એની પાસે એક નજર છે એની પાસે પેરામીટર છે કેવી વાત કરી તાપે છે 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 હાથ રાખીને તપ કરે માત્ર વાયુનું ભક્ષણ કોઈ પાણી પીવે પીવે કેવળ દૂધ વનમાં કે પર્વતમાં રખડિયા કરે છે યોગીરાજ આટલું બધું કરે છે પણ સેના માટે તો કોઈ કેટલા માટે કરે છે દેવતા થવા માટે કોઈ મહાધનાઢ્ય થવા માટે કોઈ રાજા થવા માટે કોઈક જ ભગવાનને પામવા માટે તમે સાચું કેજો કે તમે આ બધું છોડ્યું છે ઘર બાર આમ પર્વતમાં જંગલોમાં ભટકો છો વિચરણ કરો છો આ ઉગ્ર તપ કરો છો આ બધું સેના માટે કરો છો શ્રીહરિએ લખુભાઈને સાચા ભક્ત માનીને પોતાની યથાર્થ સુખદાયક વાત કહી દીધી મહારાજને થયું આની પાસે શું છુપું રાખવું આ પણ સાચા ભક્ત કોઈ મુમૂકશું છે મહારાજે કહ્યું મેં પ્રગટ ભગવાનનો મેળાપ થાય આવા આશયથી ઘર સુખકારી સંપત્તિ અને બધો સમાજ તજી દીધો છે લખુંબાઈ અમે નહીં રાજા થવા માટે નહીં ધન કે સંપત્તિ મેળવવા માટે નહીં આ જગતની માન કે મોટાઈ મળે એટલા માટે કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે ભગવાન સિવાયના પ્રકૃતિ પુરુષના લોક સુધીના જે કંઈ બીજા સુખો છે તે બધા કાક વિષ્ટા સમાન જાણીને દુઃખદાયક સુખોનો મેં ત્યાગ કરી દીધો છે સુખ પણ કેવા દુઃખદાયક સુખ મહારાજના એક એક શબ્દો રેશ્યામ તમે સાચો નાણું બીજો સર્વેક્ષ દુઃખદાયક જાણું ભગવાન સત્ય છે ને જગત અસત્ય છે ભગવાનમાં જ સુખ છે અને જગતમાં જ છે જગતમાં દેખાતું સુખ એ પણ દુઃખદાયક છે કેવું લખ્યું જગતના તમામ સુખો તમે કહો છો ને કે તમે શા માટે આટલું બધું તપ કરો છો ઘરબાર શા માટે છોડ્યા દુઃખ શા માટે સામેથી માથે લીધું પણ આ જગતના સુખો એ દુઃખદાયક જાણી સુખ માત્રનો ત્યાગ કર્યો છે કાક વિષ્ટા સમાન જાણ્યા છે હરિબીન સંકલ્પન ઉઠત કો સતન भासत सोवो सत ए कहरे लगत आकारा ब्रह्मा तेज को नहीं हे भारा सत एकरे लगत आकार અરે બ્રહ્મ તે કો નહી હે ભારા ભગવાન સિવાયના કોઈ પણ સંકલ્પ મારા મનમાં ઉપજતા નથી સ્વપ્નમાં પણ મને ભગવાન સિવાય અન્ય કંઈ પણ સત્ય ભાસતું જ નથી હરિબીન સંકલ્પ કો ભગવાન સિવાયનો કોઈ સંકલ્પ હૃદયમાં થતો જ નથી એક ભગવાનનો આકાર સત્ય લાગે છે તે મૂર્તિ સિવાય બ્રહ્મ બ્રહ્મ તેજનો પણ મારા મનમાં ભાર નથી જે સ્વરૂપ તેજ કહેવાય છે તે તો મારું સ્વરૂપ છે જેને હું સાક્ષાત દેખું છું નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ લખુભાઈ તમે મને પૂછો છો શા માટે આટલું દેહને કષ્ટ આપો છો આ દેહને તું મારું રૂપ જ નથી માનતો હું તો આત્મા છું ચિદાનંદોહમોહ હું સત્ય છું હું અનંત છું હું સત અને આનંદ સ્વરૂપ છું બ્રહ્મ મારા આત્માને જાણું છું દેખું છું મારા આત્માના અખંડ પ્રકાશને મધ્યે હું પરમાત્માના દિવ્ય સ્વરૂપને અખંડ નિહાળું છું વચનામૃત મધ્યનું તેરમું એમાં પણ મહારાજે આ વાત કરી તે બ્રહ્મરૂપ મારા આત્મામાં સાકાર મૂર્તિ શ્રી કૃષ્ણના સ્વરૂપને દેખું છું છતાં પણ મને તેમના પ્રગટ સ્વરૂપ ઉપર બહુ જ પ્રેમ છે જોયું હૃદયમાં ભગવાન દેખાય છે છતાં પણ એમ તાલાવેલી રહે છે મને પ્રગટ મળે મને હાલતા ચાલતા મળે મને ભેટે મારી સાથે બોલે હું જમાડું એ જમે આવા મને પરમાત્મા મળે પ્રગટ ભગવાન મળે એટલા માટે મેં ઘણા જપ અને તપ કર્યા છે અખંડ ભગવાનને જોનારા હોય ને શ્રીજી મહારાજની આ એક એક કથા હું ઘણી વાર કહું છું કે આપણને શીખવાડવા માટે છે કે કદાચ ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય છતાં પણ પ્રગટ ભગવાન પ્રગટ ભગવાનના સંત પ્રગટ ભગવાનના ભક્ત એનો મહિમા વધતો ને વધતો જાય ને એ સાચી મૂર્તિની સ્મૃતિ છે એ સાચી મૂર્તિમાં એની વૃત્તિ પરોવાયેલી છે મૂર્તિના કેફમાં મુક્તોને મહારાજને અને સંતો ભક્તોને ગોણ કરી નાખે એ શુદ્ધ સંપ્રદાયે કરીને થયેલું જ્ઞાન નથી વચનામૃતના આધારે શુદ્ધ સંપ્રદાય કરીને સાચા સદગુરુ થકી જીવને જ્યારે જ્ઞાન થાય છે ને ત્યારે તો એને સંત અને ભક્ત મળે ને તેને વિશેષ ને વિશેષ મહિમા વધતો જાય વિશેષ ને વિશેષ મહારાજ એમ કહે છે કે અમારી આવી સ્થિતિ છે ભગવાન સિવાય કોઈ સંકલ્પ નથી થતો અમે દેહને અમારું રૂપ માનતા જ નથી આત્મા અક્ષર અને બ્રહ્મ એ અમારું રૂપ છે એ આત્માના ઉજાસમાં ચૈતન્યના દિવ્ય પ્રકાશમાં પરમાત્માની દિવ્ય મૂર્તિને અમે અખંડ નિહાળીએ છીએ છતાં એ મહારાજ અમને પ્રગટ મળે એના માટે અમે જપ એના માટે અમે તપ કરીએ છીએ એક જ અમારા હૃદયમાં ઈચ્છા છે બસ અમને પ્રગટ મળે પ્રગટ મળે પ્રગટ મળે મામા ધામમાં જતા જતા પંક્તિયાદ કરતા હતા ને આપણે સમય થઈ ગયો છે એટલો સુંદર આ પ્રસંગ ચાલે છે હજી ઘણો પ્રસંગ બાકી છે આ સત્સંગ પ્રગટનો છે આપણા પૂજ્યપાદ ગુરુજી વડોદરામાં ગુરુજીના જન્મદિવસની સભા હતી એમાં પણ ગુરુજીએ વાત કરી બસ પ્રગટનો આ સત્સંગ છે તો સ્વામી લખ્યું કાં તો પ્રગટ ભગવાન મળે કાં તો પ્રગટ ભગવાનને મળેલા પ્રગટ સાધુ મળે તો જીવનું કલ્યાણ થાય ત્રીજો કોઈ રસ્તો છે જ નહીં ચિત્રેલા સિંહથી ક્યારેક કબૂતરો ડરતા નથી કાગળના સૂર્યથી અંધકાર ક્યારેય દૂર થતો નથી એમ ગમે એટલું જીવ બળ કરે ગમે એટલું જીવ બળ કરે પણ સૂર્ય પ્રગટ થાય ત્યારે જ અંધકાર દૂર થાય છે એમ ભગવાનમાં પ્રગટ ભાવ જાગે મૂર્તિભાવ નહીં પ્રગટ ભાવ સાધુમાં પ્રગટ ભાવ જાગે કે આ પ્રગટ સાધુ છે આ પ્રગટ હાલતા ચાલતા મુક્ત છે અરે હાલતા ચાલતા પ્રગટ મહારાજ છે એ જેના સ્વામીએ ગાયું ને સંત તે સ્વયં શ્રીહરી સાધુમાં પ્રગટ શ્રીહરી દેખાય પ્રગટ સાધુ મળે પ્રગટ ભક્ત મળે ત્યારે જ કલ્યાણ થાય આપણા રમેશ મામા ધામમાં જતા જતા એમણે પોતે એક કડી લખેલી પોતાના હાથે એ પંક્તિ લખેલી પોતાના હાથે લખેલી એ પંક્તિ પોતે યાદ કરતા હતા ગાતા હતા મામા તો ધામમાં જતા રહ્યા પણ આપણી પાછળ એ છેલ્લામાં છેલ્લો મામાનો મેસેજ કહી શકાય એ છેલ્લામાં છેલ્લી મામાએ આપેલી પંક્તિ કહી શકાય આવતીકાલે આપણે આ પ્રસંગ પ્રગટનો સમજીશું આવતીકાલે ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ઇન્ડિયા તો ગુરુપૂર્ણિમાની સવાર થઈ ગઈ આજે આપણે બધા સાથે મળી પૂજ્યપાઠ ગુરુદેવના ચરણોમાં સાક્ષાત સાષ્ટાંગ નમસ્કાર કરી વંદન કરી ગુરુજીનું પૂજન કરીએ હૃદયના પુષ્પોથી આપ સર્વે ભક્તોને અમારી વિનંતી અમેરિકા પ્રમાણે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે તો આવતીકાલે જરૂરથી સવારે તમે બધા ભક્તો મહારાજનું પૂજન કરજો ત્યારબાદ પૂજીપાત ગુરુદેવનું પૂજન કરજો ચંદન કુમકુમ ચોખા જે મળે એનાથી સાષ્ટાંગ પ્રણામ કરજો દંડવત કરજો અને આવતીકાલે સાંજે આપણી લાઈવ કથામાં શરૂઆતમાં જ કથા પહેલાં આપણે અહીંયા પણ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરવાના છીએ ગુરુજીનું ભાવ પૂજન કરીશું ગુરુજીના ચરણોમાં આપણે દંડવત કરીશું આપણા હૃદયના શ્રદ્ધા સુમન અર્પણ કરીશું આપણે ગમે એટલું કરીએ છતાં પણ સદગુરુના ઋણને ચૂકતે કરી ન શકીએ એટલા ઉપકાર એ સદગુરુના આપણા ઉપર છે એમની કૃપાથી મેં કહ્યું ને આ ભગવાન શ્રીહરીનો સંબંધ થયો છે એમની કૃપાથી આ મહારાજનો મહિમા ઓળખાયો છે એમની કૃપાથી આપણો આત્મા મહારાજ સાથે આટલો જોડાયો છે તો આવતીકાલે સાંજે પણ બધા ભક્તો જરૂરથી પરિવાર સહિત તમે પણ ત્યાંથી પૂજન કરજો પરિવાર સહિત તમારા ઘરે પણ મહારાજનું પૂજન કરી ગુરુજીની પ્રતિમા ગુરુજીની મૂર્તિ મૂકી તમે પણ બધા પૂજનમાં જોડાજો બોલો હરિકૃષ્ણ મહારાજની જય